હવે આપણે ભણીશું પશ્વફલન તો પશ્વફલનની જે ઘટનાઓ છે એને મુખ્ય ત્રણ પ્રકારમાં વિભાજિત કરી છે એક તો યુગ્મન જ બીજું છે જનન અને ત્રીજું છે ભ્રૂણ વિકાસ તો પશ્વફલનની પેલા વ્યાખ્યા કરીએ પશુફલન કોને કહેવાય યુગ્મન જ પછીની જે ઘટનાઓ છે એને શું કહેવાય પશ્વફલન શું કહેવાય યુગ્મન જ પછીની ઘટનાઓ એટલે આ યુગ્મન જ પછીની જે ઘટના છે એને શું કહેવાય પશ્વફલન કહેવાય પશોવલન ઘટનામાં મુખ્ય ત્રણ પ્રકાર છે જુઓ અહીંયા યુગ્મનજ પછીની ઘટના અને પશોફલન કહેવાય છતાં પણ યુગ્મનજનો સમાવેશ શું થાય પશોફલનમાં થાય છે બરોબર આ પશોફલનની વ્યાખ્યા ચોપડીમાં આપી નથી છતાં પણ શું હોય છે હું તમને લખી આપું છું તો આ યુગ્મન જ પછીની આ જોડાણ પછીની જે ઘટનાઓ છે એને શું કહેવાય પશોફલન તો ઓરિજિનલ ભ્રૂણજનન અને ભ્રૂણ વિકાસ એ જ પશોફલનની ઘટનાઓ છે પરંતુ ચોપડીના આધારે યુગ્મનજને પણ પશ્વફલનની ઘટનાઓમાં વિભાજિત કરવામાં આવ્યું છે એટલા માટે હું યુગ્મનજને પણ શું કરું છું પશુફલનની ઘટનામાં સમાવેશ કરું છું તો પશુફલનજ પછીની ઘટનાઓને પશુફલન કહે છે પશુફલન ઘટનામાં મુખ્ય ત્રણ પ્રકાર છે યુગ્મનજ ભ્રૂણ જનન અને ભ્રૂણ વિકાસ તો પેલું આપણે ભણવાનું છે યુગ્મનજ તો માં થાય શું તો કે પેલા તમે ભણી ગયા આગળ જન્યુઓના જનન બાદ આપણે ફલન ભણી ગયા ફલનમાં શું થાય છે ફલનમાં બંને જન્યુ જોડાણ થાય અને જનુઓનું જોડાણ થાય એટલે બને બને હવે બન્યું હોય તો યુગ્મન જે એના માટે શું થાય તો કે કેટલીક લીલ અને ફૂગમાં આજુબાજુ શું હોય રક્ષણાત્મક કવચ બનાવવામાં આવે છે હવે જ્યારે શુક આ બંનેમાં લીલ અને ફૂગ ઉદાહરણમાં વાત કરું તો ક્લેડોફોરામાં બંને ક્લેડોફોરાના જન્યુઓ ભેગા થયા તો ભેગા થયા પછી જે ક્લેડોફોરાનો જે વિકાસ થાય એની પશુફલન ની ઘટના થાય એના પહેલા શું થાય એની આજુબાજુ શું હોય છે એક રક્ષણાત્મક કવચ આપવામાં આવે રક્ષણાત્મક કવચ જેના દ્વારા શું હોય છે શુષ્કતા અને ઈજા સામે શું હોય રક્ષણ મળી શકે કે જે જન્યુઓ જોડાણા છે એ જોડાયેલા જન્યુઓને કોઈ નુકસાન થાય નહીં પછીની જે ઘટના છે એનું નામ છે ભ્રૂણ જનન શું છે ભ્રૂણ જનન યુગ્મનજના નિર્માણ બાદની ઘટના કઈ છે ભ્રૂણ જનન ની કહીએ તો ભ્રૂણ એટલે ગર્ભ નિર્માણ સિમ્પલ વસ્તુ તો યુગ્મરજના નિર્માણ બાદ ભ્રૂણના નિર્માણની પ્રક્રિયાને શું કહે છે ભ્રૂણ જનન કહે છે શું કહે છે ભ્રૂણ જનન કહે છે તો સિમ્પલ તો એ સિમ્પલ આમાં ઉદાહરણ આપું તો કે નર અને માદા શુક્રકોષ અને અંડકોષ આ બંનેનું જોડાણ થયું આ બંનેના જોડાણ બાદ એક યુગ્મન જ બીનું એટલે કે એક કોષ બીનું આ એક કોષ બીનું પછી શું થાય એમાં ભ્રૂણની નિર્માણની પ્રક્રિયા થાય

સોળમાંથી બત્રીસ થયો એટલે કોષ વિભાજનની સંખ્યામાં ખાલી કોષોની સંખ્યામાં વધારો થયો બરોબર આ માતાના ગર્ભની અંદર શું થાય કોષોની સંખ્યામાં ખાલી વધારો થયા કરે આ પ્રક્રિયાને શું કહેવાય ભ્રૂણજનન જનન બરોબર અને આ ભ્રૂણજનન જનન થાય એની અંદર જુઓ યુગમનજના નિર્માણ બાદ ભ્રૂણના નિર્માણની પ્રક્રિયાને શું કહેવાય ભ્રૂણજનન ભ્રૂણ આ પ્રક્રિયામાં શું થાય કોષ વિભાજનની સંખ્યામાં વધારો થાય એટલે જે કોષો હોય એની સંખ્યામાં વધારો થાય ત્યારબાદ કોષ વિભેદન દ્વારા કોષ વિભાજન પામેલા કોષોમાં શું થાય નિશ્ચિત કાર્યોને અનુલક્ષીને વિભેદન થાય તો જે યુગ્મન જ બિનુ એમાં બે માંથી ચાર ચાર માંથી આઠ આઠ માંથી સોળ જે આ કોષો બન્યા છે જે આ કોષો બન્યા છે એમાં પછી શું થાય કોષ વિભેદન થાય એમાં કોષ વિભેદન એટલે જે કોષો બન્યા છે એ કોષોમાં શું થાય એક કોષ કે હું હાથ બનીશ બાળકનો કેટલો એક કોષ કે હું પગ બનીશ ત્રીજો શું હું માથું બનીશ આવી રીતે શું થાય જે યુગ્મનજમાંથી બે હજાર આઠ સોળ બત્રીસ ચોસઠ જે કોષો બન્યા હતા એ ચોસઠ કોષોમાંથી દરેક કોષો શું કરે કોષ વિભેદન કરે કોષ વિભેદન એટલે પોતાના નિશ્ચિત કાર્યોને અનુલક્ષીને વિભેદિત થાય એટલે એમાં રહેલા જે કોષો હોય એ પોતાના નિશ્ચિત કાર્યોમાં વહેંચાય એટલે કે એક કોષ હાથ બને એક પગ બને એક માથું બને એ કહેવાય કોષ વિભેદન અને ભ્રૂણ જનન બાદ શું થાય ભ્રૂણ વિકાસ થાય શું થાય ભ્રૂણ જનન બાદ શું થાય ભ્રૂણ વિકાસ થાય અને ભ્રૂણ વિકાસ ક્યાં થાય શરીરની અંદર પણ થાય અથવા બાર પણ થાય ક્યાં થાય શરીરની અંદર પણ થાય અને બહાર થાય હવે આપણે જોવાનું છે ભ્રૂણ વિકાસ તો ફરી વાર પેલા જન્યુઓ બન્યા પછી બંને જન્યુઓ જોડાણા જોડાણ પછી બન્યું એટલે ફલન થયું ફલન થયા પછી શું થાય એમાં ભ્રૂણજન એટલે કોષોની સંખ્યામાં વધારો થાય બે ચાર આઠ સોળ બત્રીસ ચોસઠ કોષો થઈ ગયા કોષો કોષોથી આ ભયા બાદ શું થાય એમાં વિભેદન થાય એક હાથ બને એક પગ બને એક માથું બને એમ આખા બાળકનો દેહનું રચના થઈ ગઈ બાળક જે છે ને બરાબર માતાના શરીરમાં એ શું હોય છે શરીરની અંદર જ હોય બરોબર બાળકની અંદર જે નાનું જે બાળક હોય એ નવ મહિના એનો ધીમે ધીમે વિકાસ થાય તો જે સજીવોમાં ભ્રૂણ વિકાસ શરીરની અંદરની બાજુએ થાય એને શું કહેવાય અપત્ય પ્રસવી આપણે કેવા છીએ અપત્ય પ્રસવી આપણા શરીરમાં બાળકનો વિકાસ ક્યાં થાય શરીરની અંદરની તરફ થાય જે સજીવોમાં ભ્રૂણ વિકાસ શરીરની બહારની તરફ થાય તેને શું કહે છે અંડ પ્રસવી કહે છે શું કહે છે અંડ પ્રસવી હવે ખબર પડી ગઈ તમને આપણામાં ફલન થયા પછી શું હોય છે આપણું જે બાળક હોય એ આપણા શરીરની અંદર જ મોટું થાય આપણા બાળકનો આપણા શરીરની અંદર આપણા શરીરમાં ભ્રૂણ વિકાસ આપણા શરીરમાં જ થાય નવ મહિના સુધી થાય એટલે આપણે અપત્ય પ્રસવી જ્યારે જે સજીવોમાં ભ્રૂણ વિકાસ બહારની તરફ થાય એને કહેવાય અંડ પ્રસવી તો કેટલા પક્ષીઓમાં પ્રજનન થાય યુગ્મન જ બને પછી જેવું જેવું ભ્રૂણ જનન થઈ જાય બરાબર એટલે એ શું થાય એ પોતાના અંડપ્રસ્વી પ્રાણીઓ શું કરે તો કે આવા અંડપ્રસવી પ્રાણીઓ ભ્રૂણની આજુબાજુ કેલ્શિયમનું એક આવરણ બનાવી દે શું બનાવી દે કેલ્શિયમનું આવરણ જેને શું કહેવાય ઈંડું કહે છે અને આ ઈંડું શું કરે એ પોતે શરીરની બહાર કાઢી નાખે માટે એને શું કહેવાય અંડપ્રસ્વી આવા સજીવોમાં ભ્રૂણ જનન તો એના શરીરની અંદર થાય પણ ભ્રૂણ વિકાસ ક્યાં થાય શરીરની બહાર જ્યારે આપણા જેવા સજીવોમાં આપણે અપત્ય છીએ અપત્યપ્રસવી આપણામાં જે ફલન છે એ પણ અંદર થાય ભ્રૂણ જનન પણ અંદર થાય અને ભ્રૂણ વિકાસ પણ ક્યાં થાય અંદરની બાજુ આ વનસ્પતિમાં યુગમન વિકાસ ક્યાં થાય અંડકમાં ત્યારબાદ શેમાં હોય છે ભ્રૂણમાં વિકાસ પામે જે અંડક હોય અંડક્ષમાં રૂપાંતર પામે બીજમાં અંડક્ષમાં રૂપાંતર પામે બીજમાં રૂપાંતર પામે અને જે બીજાશય હોય એ ફળમાં રૂપાંતરણ પામે અને જે પુષ્પનું જ્યારે ફલન થાય તો પુષ્પમાં રહેલા દલપત્રો વજ્રપત્રો પુકેસર ચક્ર આ બધા ખરી પડે હવે વનસ્પતિમાં અહીંયા કઈ રીતે પ્રજનન થાય એની વાત છે તો અહીંયા તમને જે ફિગર આપી છે ને આ એક શું છે સ્ત્રી ફિગર આપી છે બરોબર આ એનું શું છે અંડક છે એટલે કે બીજા છે છે આ શું છે એનું પરાગસન છે અહીંયા શું છે કોઈ પરાગરજ આવે છે પરાગ એટલે નરજન્યુ આ નરજન્યુ ની પરાગ રજ આવી એમાંથી પરાગ નલિકા વિકસી અને પરાગ નલિકા એ શું થાય તો ધીમે ભ્રૂણમાં વિકાસ પામે આમાં રહેલું જે અંડક હોય બરોબર અંડક છે રૂપાંતર પામે બીજમાં અને જે બીજા શય હોય છે એમાં રૂપાંતર પામે ફળમાં અને જ્યારે ફલન થાય ત્યારે પુષ્પમાં રહેલા દલપત્રો વજ્રપત્રો અને પુકેશ્વર ચક્ર શું થાય ખરી પડે આ એક નિયમ છે તો તમને ખબર પડી તમે જે તમે જે કોઈ પણ ફળ ખાવ છો દાડમ તો દાડમ જે ખાવ છો એમાં જે રહેલા જે અંડક છે શું બીજ છે લાલ લાલ કલરના જે તમે બીજ જે લાલ લાલ કલરના જે તમે બીજ ખાવ એ અંડક હતા બરોબર જેની આજુબાજુ જે આવરણ જે છે બીજા શેપેલા હતું હવે એ ફળમાં રૂપાંતર પામ્યું અને સમજણ પડી ગઈ તમને